नमस्ते। धोरण 11 केमिस्ट्री चैप्टर नंबर 2 परमाणु नु बंधारण। मित्रों आज नो वीडियो छे ते बहुज अगत्यनो छे। आपणे आगळना वीडियो नी अंदर सामान्य रीते जोयुं हतुं के केटलीक पूर्ण अने अर्थपूर्ण भरायेली कक्षको जे सौथी वधु स्थायीता धरावे छे तेनी आपणे वात करी हती। पण आ स्थायीता माटे केटलाक एना जे कारणो छे ए कारणो समजवा खूब ज अगत्यना छे। तो आजना वीडियो नी अंदर आपणे जोईशुं के क्रोमियम अने कॉपर जेवी जे कक्षको छे के जे अनुक्रमे अर्धपूर्ण अने पूर्ण भरायेल कक्षको जेमां छे ते जे सौथी वधु स्थायीता प्राप्त करे छे। तो एना माटेनुं कारण शुं छे? तो सौथी पहेलां पहेलुं आपणे समजवानुं छे के कोई पण परमाणुनी जे धरा अवस्था एटले के इलेक्ट्रॉन ने आपणे ऊंची कक्षकमां लई जवा माटे आपणे कोई पण प्रकारनुं तेने बळ आपता नथी, એટલે કે ધરા અવસ્થા જેને કહીશું આપણે। તો કે ધરા અવસ્થાની જે ઇલેક્ટ્રોનીય રચના છે તે ઇલેક્ટ્રોનીય રચના હંમેશા ઇલેક્ટ્રોનની કુલ સૌથી ઓછી ઉર્જા ધરાવતી હોય આટલું ધ્યાન રાખવાનું છે મિત્રો। એટલે કે ઇલેક્ટ્રોનની સૌથી ઓછામાં ઓછી ઉર્જા પરિણામે એ રીતે તેનું આખું પરમાણુમાં બંધારણ હોય છે અને એ પ્રમાણે તે સ્થાયીતા પ્રાપ્ત કરતું હોય છે। આ આપણે સમજવાનું છે। તો કોઈપણ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન એ ઇલેક્ટ્રોન ઓછામાં ઓછી ઉર્જા પ્રાપ્ત કઈ રીતે કરે, બરોબર, તે આપણે સમજવાનું છે। પહેલા તો આપણે એ પણ અહીંયા ધ્યાનમાં લઈશું કે ક્રોમિયમ અને કોપર જે છે, બરોબર, એ આપેલ જે નિયમો છે આઉબાઉ હુંડ અને પાવલી આપેલ નિયમોનું અનુસરણ કરતા નથી। તો મિત્રો જ્યારે કોપર અને ક્રોમિયમની વાત કરીએ ત્યારે આપણે જે આગળ શીખેલા જે ત્રણ નિયમો છે તે ત્રણ નિયમોનું તે અનુસરણ કરતા નથી। એનો મતલબ હવે આપણે સમજવાનું છે કે તેનું અનુસરણ કેમ નહીં કરતા હોય, તો એની આપણે સમજૂતી અહીંયા મેળવવાની છે। તો આપણને ખ્યાલ છે કે ક્રોમિયમ અને કોપર જેમાં 4s અને 3d કક્ષકની અંદર ઇલેક્ટ્રોન ભરાયેલા હોય છે, તો એ પૈકી આપણને ખ્યાલ છે કે 4s અને 3d આ બંને કક્ષકોની મિત્રો ઉર્જા છે ને બહુ નજીવો તફાવત છે બંનેમાં। એટલે બંને કક્ષકોની ઉર્જા વચ્ચેનો તફાવત ખૂબ જ ઓછો છે। એટલે અહીંયા લખીશું કે આ જે બંને કક્ષકોમાં ઉર્જાનો તફાવત ખૂબ જ ઓછો છે માટે ઇલેક્ટ્રોન સરળતાથી 4s માંથી 3d માં જઈ શકે છે। તેથી ઇલેક્ટ્રોન નીચી ઉર્જા એટલે કે બંનેનો તફાવત ઓછો હોય છે, પરંતુ પહેલા તો ઇલેક્ટ્રોન શામાં ભરાશે? તો પહેલા ઇલેક્ટ્રોન 4s માં ભરાશે અને ફરી એનાથી થોડી વધારે ઉર્જા ધરાવતી 3d કક્ષકમાં ઇલેક્ટ્રોન અનુક્રમે ખસે છે। એટલે કહેવાનો મતલબ કે આ 4s માંથી ઇલેક્ટ્રોન 3d માં ખસવાનું કારણ તો સામાન્ય એક કારણ એ છે કે બંનેની ઉર્જાનો તફાવત ઓછો છે, માટે 4s માંથી એક ઇલેક્ટ્રોન ખસીને ક્યાં જતો રહે છે? 3d માં જતો રહે છે, બરોબર। તો એને આપણે સમજીએ, અહીંયા આગળ આપણને ખબર છે એની ઇલેક્ટ્રોનની રચના આપણે જોઈ કે ક્રોમિયમ છે 24 નંબર, બરોબર। હવે ખરેખર અહીંયા આગળ એની ઇલેક્ટ્રોનની રચના તો આપણને ખબર છે કે 4s ની અંદર 2 હોવા જોઈએ, પણ 4s માં એક જ ઇલેક્ટ્રોન છે અને એક ઇલેક્ટ્રોન ખસીને ક્યાં જતો રહેશે? 3d માં જતા રહેશે। એટલે 3d માં 9 4 ઇલેક્ટ્રોન હતો તો એની જગ્યાએ થઈ જશે 5 ઇલેક્ટ્રોન, અર્ધપૂર્ણ ભરાય, જો આ જે છે ને તે અર્ધપૂર્ણ ભરાય, બરોબર। એ જ રીતે કોપરની વાત કરીએ તો કોપરમાં પણ એવું જ છે, 29 નંબરનું તત્વ છે, 29 ઇલેક્ટ્રોન છે, આર્ગોનના 18, ચલો એમાં પણ એવું જ છે 4s અને 3d વચ્ચે ઉર્જાનો તફાવત ઓછો હોવાથી આ અહીંયા 2 હોવા જોઈએ પણ 2 નથી અને એક ઇલેક્ટ્રોન જઈને અહીંયા આવે છે એટલે 10 થઈ જશે 9ની જગ્યાએ। તો આ રીતે આ ઇલેક્ટ્રોનની રચના વધુ સ્થાયીતા પ્રાપ્ત કરે છે, પૂર્ણ ભરાયેલ આ કક્ષક છે, પૂર્ણ ભરાયેલ, બરોબર। તો આ બાબતે આપણે ખાસ આપણે વિચાર કરવાનો છે। તો આ બંને જે તત્વો છે તે સ્થાયીતા પ્રાપ્ત કરે છે, સ્થાયીતા। હવે આ તો થઈ સામાન્ય વાત, બરોબર, પરંતુ એના અગત્યના 2 કારણો છે, 2 કારણોને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। તો એના કારણો અગત્યના છે જેનો ઉપયોગ આપણે
હવે પછી પણ કેટલાક તત્વોમાં આવા અપવાદ આવે છે તો તેમાં પણ આપણે તેનો ઉપયોગ કરી શકીશું. તો પહેલું કારણ છે તો ઇલેક્ટ્રોનની સમમિતીય ગોઠવણી. ઇલેક્ટ્રોનની સમમિતીય ગોઠવણી. હવે આ પાછું શું છે ઇલેક્ટ્રોનની સમમિતીય ગોઠવણી? હા મિત્રો, આ બહુ જ સહેલું છે. હવે પહેલામાં પહેલું આપણે સમજીએ કે સમમિતિ શબ્દ, સમમિતિ એટલે સરખું. તો આ જે સમમિતિ જે છે એ સમમિતિનું કામ શું? તો સમમિતિ હંમેશા સ્થાયીતા દોરે છે, એટલે કે સ્થાયીતા તરફ જાય છે. એમ આટલું આપણે ધ્યાન રાખવું, સમમિતિ જ્યાં હોય ત્યાં સ્થાયીતા જોવા મળે. એટલે કે આપણને ખબર છે કે જે કક્ષકો આપણે જોઈ એમાં અર્ધપૂર્ણ અને પૂર્ણ ભરાયેલ કક્ષકો છે, બરોબર? અર્ધપૂર્ણ અને પૂર્ણ ભરાયેલ કક્ષકો. તો એમાં પેટાકોષોને ઇલેક્ટ્રોનની શું થાય છે? ઇલેક્ટ્રોનની સમમિતિ દર્શાવે છે. તે ઇલેક્ટ્રોનની સમમિતિ દર્શાવે છે, સમમિતિ ઇલેક્ટ્રોનની વહેંચણી થાય છે, સમમિતિ દર્શાવે એવું લખીએ તો પણ ચાલશે. માટે તે સ્થાયી છે. કઈ રીતે સમમિતિ દર્શાવે મિત્રો, તમને ખ્યાલ આવી ગયો? તો ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા પાંચ આ ડી કક્ષકો છે, બરોબર? ડી કક્ષક, થ્રી ડી કક્ષક સમજો. તો એના પાંચ પેટા કક્ષક છે આ રીતે. તો હવે પાંચેય પેટા કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની ભરતી આ રીતે ચાર, ચલો ક્રોમિયમમાં શરૂઆતમાં આપણે ચાર મૂક્યા હતા, હવે આને મારે સમમિતીય રીતે મારે ગોઠવવી હોય તો પાંચેયમાં એક એક ઇલેક્ટ્રોન મૂકી દે ને તો સમમિતિ થાય. એટલે આ જે છે ને ફોરેસમાંથી એક ઇલેક્ટ્રોન થ્રીડીમાં જવાનું કારણ શું? તો કે તે સમમિતિ એટલે કે સમમિતીય દર્શાવવાનો પ્રયત્ન કરે છે. એટલે ફોરેસમાંથી એક ઇલેક્ટ્રોન થ્રીડીમાં આવી જશે. અને એ જ રીતે ક્રોમિયમમાં પણ એવું થશે. ક્રોમિયમમાં નવ ઇલેક્ટ્રોન હતા, અહીંયા બીજા ડબલેટ કરી દઈએ, નવ ઇલેક્ટ્રોન હતા અને બીજો દસમો ઇલેક્ટ્રોન ફોરેસમાંથી અહીંયા આવી જશે. તો આ રીતે તે સમમિતીય દર્શાવે છે. અને એ પણ આપણને ખબર છે કે સમાન પેટાકોષમાં ઇલેક્ટ્રોનને સમાન ઉર્જા હોય, એટલે અહીંયા બધા જ પેટાકોષની અંદર સમાન ઉર્જા હોય છે, પરંતુ સ્થાનીય વહેંચણી અલગ અલગ હોય. આ દરેકના સ્થાનીય વહેંચણી ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનની સ્થાનીય વહેંચણી અલગ અલગ હોય છે. એટલે અહીંયા આગળ આપણે લખવું હોય તો લખી શકાય કે સમાન પેટાકોષમાં એટલે કે કક્ષકમાં, પેટા કક્ષકમાં સમાન પેટાકોષ થ્રીડીમાં ઇલેક્ટ્રોનને સમાન ઉર્જા હોય છે, સમાન ઉર્જા હોય છે, પરંતુ સ્થાનીય વહેંચણી અલગ હોય. એની શું અલગ હોય? સ્થાનીય વહેંચણી અલગ હોય. એટલે આ ત્રણ આપણને ખબર છે કે ડી કક્ષકની પાંચેય કક્ષકોને આપણે ડી જનરેટ કક્ષકો કહીએ છીએ, ડી જનરેટ કક્ષકો. હવે ડી જનરેટ કક્ષકો એટલે શું? તો કે જે પેટા કક્ષકોની શક્તિ કેવી હોય, ઉર્જા કેવી હોય, સમાન હોય તેને ડી જનરેટ કહીએ છીએ. માટે અહીંયા કહ્યું છે કે સમાન પેટા કોષમાં ઇલેક્ટ્રોનને સમાન ઉર્જા હોય, કારણ કે તે ડી જનરેટ છે, પરંતુ સ્થાનીય વહેંચણી અલગ હોય છે. મિત્રો આટલું આપણે ધ્યાનમાં રાખીશું. અને આને પરિણામે શું થશે એ સૌથી અગત્યનું છે કે આવી રીતે ઇલેક્ટ્રોનની વહેંચણી સમાન ઉર્જા ધરાવતા પેટાકોષમાં સમાન રીતે થાય અને દરેક ઇલેક્ટ્રોન પાસે સમાન ઉર્જા હોય, સ્થાનીય ગોઠવણી જ ખાલી અલગ હોય, ત્યારે ઇલેક્ટ્રોનનું એકબીજાનું શિલ્ડિંગ એટલે આપણને ખબર છે, શિલ્ડિંગ એટલે પડદા જેવી અસર, એ શિલ્ડિંગ પ્રમાણમાં ઓછું થાય. પરિણામે તે ઇલેક્ટ્રોનનું એકબીજાનું શિલ્ડિંગ પ્રમાણમાં ઓછું કરે અથવા ઓછું થાય. શિલ્ડિંગ એટલે પડદા જેવી અસર. એટલે આ ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે વધુ આકર્ષાયેલા હોય છે, કારણ કે તેનું શિલ્ડિંગ એટલે પડદા જેવી અસર, બરોબર? આચ્છાદન અસર, જે ઇલેક્ટ્રોનને કેન્દ્ર પ્રત્યે લાગતું આકર્ષણને આ એક પડદા જેવી અસરથી તે અવરોધે. પણ અહીંયા આવી રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય તો તેમનું શિલ્ડિંગ પ્રમાણમાં ઓછું થાય, બરોબર? માટે અહીંયા લખીશું, પરિણામે ઇલેક્ટ્રોન કેન્દ્ર દ્વારા વધુ મજબૂતાઈથી આકર્ષાયેલા રહે
रहे अने परमाणु ने स्थायीता प्राप्त करशे। परमाणु ने स्थायीता प्राप्त करशे। तो आ रीते मित्रों आपणे जे इलेक्ट्रॉननी सममितीय गोठवणी छे ते सममितीय गोठवणी आपणे समजावानी छे। आपणे जो कोई प्रश्न पूछे तो सममिति ए स्थायीता तरफ दोरे छे। सममितीमां कई कई बाबतो ध्यान राखवानुं तो आपणे अहींया फरी हुं तमने टूंकमां कही दऊं तो के जे कक्षकनी पेटा कक्षको होय तेमां इलेक्ट्रॉन ने समान ऊर्जा होय छे अने स्थानीय वहेंचणी अलग अलग होय छे। आ बधा ज इलेक्ट्रॉननुं एकबीजाथी शील्डिंग પ્રમાણમાં ઓછું થાય। હવે શિલ્ડિંગ ઓછું થાય તો કેન્દ્ર પ્રત્યે તે મજબૂતાઈથી આકર્ષાયેલો હોય અને સ્થાયીતા પ્રાપ્ત કરે, બરોબર। તો આ રીતે આ બે ત્રણ જે પોઈન્ટ છે એ આની અંદર આપણે લખીશું। હવે આપણે આગળ એક બીજું કારણ જોઈએ। ચલો મિત્રો હવે આપણું બીજું કારણ છે ક્રોમિયમ અને કોપર જેવા તત્વો સ્થાયી ઇલેક્ટ્રોનિય રચના પ્રાપ્ત કરવા માટેનું આ એક બીજું કારણ છે વિનિમય ઉર્જા। વિનિમય ઉર્જાને આપણે ઇંગ્લિશમાં કહીશું એક્સચેન્જ એનર્જી। આ સ્થાયીતા માટેનું આ બીજું પરિબળ છે। હવે આપણે એક બીજી બાબત અહીંયા નોંધ કરીશું મિત્રો કે જ્યારે સ્થાયીતા પ્રાપ્ત કરવી હોય તો આપણે અહીંયા સમજવાનું છે કે જ્યારે બે કે વધારે સમાન ભ્રમણવાળા ઇલેક્ટ્રોન હોય ત્યારે સ્થાયીતા ઉદ્ભવે। અહીંયા લખીશું જ્યારે બે કે વધારે સમાન ભ્રમણવાળા ઇલેક્ટ્રોન હોય ત્યારે સ્થાયીતા ઉદ્ભવે છે। ખાસ મિત્રો આપણે આ વાક્યને સમજવાનું છે બે કે વધારે સમાન ભ્રમણ। સમાન ભ્રમણ એટલે કાં તો અપ એરો હોવો જોઈએ કાં તો ડાઉન એરો હોવો જોઈએ। આપણે અપ એરોની અહીંયા વાત કરીએ છીએ એટલે કે ઉપરની તરફ એરો હોય, સમાન ભ્રમણ કહેવાય એને, ત્યારે સ્થાયીતા ઉદ્ભવે, બરોબર। હવે આ ઇલેક્ટ્રોન તેમના સ્થાનના વિનિમય તરફ જાય છે। અહીંયા આપણે નોંધ પણ કરતા જઈશું અને આપણે સમજતા જઈશું આ ઇલેક્ટ્રોન તેમના સ્થાનના વિનિમય તરફ જાય છે અને આ વિનિમયને કારણે શું થશે, ઉર્જા મુક્ત થાય, એટલે કે મુક્ત થતી ઉર્જાને વિનિમય ઉર્જા કહેવાય। એટલે મિત્રો જ્યારે પણ સમાન ભ્રમણવાળા ઇલેક્ટ્રોન જ્યારે કોઈ પણ ઇલેક્ટ્રોનિક રચનામાં જોવા મળે ત્યારે તે એકબીજાનો વિનિમય કરે, પોતાના સ્થાનનો વિનિમય કરે। ખ્યાલ આવી ગયો તમને, હું તમને સમજાવું છું। અને આ વિનિમયને કારણે ઇલેક્ટ્રોન એકબીજાના સ્થાન પરથી અરસપરસ જગ્યા બદલે ત્યારે ઇલેક્ટ્રોન ઉર્જા મુક્ત થાય અને એ મુક્ત થતી ઉર્જાને આપણે વિનિમય ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે। હવે અહીંયા આપણે જોઈએ એક બીજી બાબત આપણે નોંધી લઈએ પછી આપણે સમજીએ। અહીં અર્ધપૂર્ણ અને પૂર્ણ અર્ધપૂર્ણ અને પૂર્ણ ભરાયેલ કક્ષકોમાં ઇલેક્ટ્રોનનો વિનિમય મહત્તમ થાય છે અને તે પ્રમાણે સ્થાયીતા પ્રાપ્ત કરે છે સૌથી અગત્યનો પોઈન્ટ છે મિત્રો। હવે આપણને એમ થાય કે આ ઇલેક્ટ્રોનનો વિનિમય એકબીજાની જગ્યા પર થતો હોય તો મહત્તમ ક્યારે થાય, તો કે બધામાં એક એક ઇલેક્ટ્રોન એટલે કે અર્ધપૂર્ણ કક્ષક ભરાયેલી હોય ત્યારે સૌથી વધુમાં વધુ તે વિનિમય પ્રાપ્ત કરશે, બરોબર। અને વિનિમય ઉર્જા જે છે તે હુંડના નિયમના પાયામાં છે એટલે અહીંયા એ પણ લખી દઈશું તો કે વિનિમય ઉર્જા એ હુંડના નિયમનું જ પાલન કરે છે। નો પાયો છે, બરોબર। હવે મિત્રો હું તમને અહીંયા સમજાવું છું
કે કઈ રીતે ઇલેક્ટ્રોનનો વિનિમય થતો હોય છે અહીંયા હું તમને ખાસ કરીને અહીંયા સમજાવું છું. ચાલો જુઓ કે ધારો કે અહીંયા આ થ્રી ડી કક્ષક છે, સમજો તમે આ કઈ કક્ષક છે, થ્રી ડી કક્ષક, કોઈ પણ ડી કક્ષક સમજો. પાંચેયમાં એક એક ઇલેક્ટ્રોન ભરાયેલો છે એટલે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક કહેવાશે, બરોબર. હવે આ જે પ્રથમ નંબરનો ઇલેક્ટ્રોન છે એનો વિનિમય કયા કયા ઇલેક્ટ્રોન દ્વારા થશે, તો કે બીજા ઇલેક્ટ્રોન દ્વારા થશે એક્સચેન્જ, ત્રીજા ઇલેક્ટ્રોન દ્વારા, ચોથા ઇલેક્ટ્રોન દ્વારા અને પાંચમા ઇલેક્ટ્રોન દ્વારા થશે. એટલે આ એક્સચેન્જ દર્શાવેલું છે અહીંયા, જે એરો પહેલો ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન એક વડે કેટલું વિનિમય થયું, ચાર, ચાર વખત વિનિમય થયો. એટલે કે જો ઇલેક્ટ્રોન એક અહીંયા બીજામાં જશે, બીજો એકની જગ્યાએ આવશે, એ રીતે ઇલેક્ટ્રોન એકનું વિનિમય ત્રીજા પર થશે, ચોથા પર થશે અને પાંચમા પર થશે. આ રીતે ચાર વખત પહેલા નંબરનું ઇલેક્ટ્રોનનું વિનિમય થાય છે. એ જ રીતે બીજા નંબરના ઇલેક્ટ્રોનનું વિનિમય તો ફરીના ત્રણ ઇલેક્ટ્રોન બાકી રહ્યા એટલે એની અંદર જશે, બરોબર. અને ફરી જે ત્રણ નંબરનો ઇલેક્ટ્રોન છે તેનું વિનિમય બે રીતે થશે, છેલ્લી બે કક્ષકોમાં રહ્યું તે રીતે. અને ચોથા નંબરના ઇલેક્ટ્રોનનો વિનિમય એ એક રીતે થશે, કારણ કે એક જ કક્ષક પાછળ બાકી રહી એટલા માટે. એટલે આ રીતે જુદી જુદી રીતે એનો વધુમાં વધુ વિનિમય કક્ષકોની અંદર થતું હોય, એટલે આ શક્ય વિનિમય છે. કેટલો વિનિમય, તો જો અહીંયા ચાર વખત, ત્રણ વખત, બે વખત અને એક વખત, એટલે ટોટલ ચાર ને ત્રણ સાત ને બે નવ ને એક દસ, ટોટલ દસ વખત વિનિમય થાય છે. અને દસ વખત વિનિમય થાય છે માટે તેની વિનિમય ઉર્જા વધુમાં વધુ હોય છે, અને વિનિમય ઉર્જા વધુ હોય છે માટે તેની સ્થાયીતા સૌથી વધુ તે પ્રાપ્ત કરે છે. માટે કહી શકાય કે ઇલેક્ટ્રોન જ્યારે કક્ષામાં દાખલ થાય છે ત્યારે સમાન ઉર્જા શક્ય હોય ત્યાં સુધી સમાંતર ભ્રમણ હોય છે. અને ખાસ કરીને આ માટે ત્રણ કારણ અગત્યના છે. એક તો કોઈ પણ પરમાણુની અંદર જ્યારે પણ તેની ઇલેક્ટ્રોનીય રચના આ રીતે અપવાદ સ્વરૂપે સ્થાયી માલુમ પડે ત્યારે એના ત્રણ મુખ્ય કારણ, સાપેક્ષમાં ઓછું શિલ્ડિંગ થાય, એ જ રીતે તેનું કુલંબિક અપાકર્ષણની ઉર્જા ઓછી હોય અને વધારે પ્રમાણમાં વિનિમય ઉર્જા મુક્ત થતી હોય. આ ત્રણ બાબત સૌથી અગત્યની છે, મેં આગળ પણ તમને વાત કરી, બરાબર. ઓછું શિલ્ડિંગ, ઓછી અપાકર્ષણની ઉર્જા અને વધારે પ્રમાણમાં વિનિમય ઉર્જા, આ ત્રણ બાબતો આપણે અહીંયા મુખ્યત્વે એના જે કારણો છે એ ત્રણ બાબતો અહીંયા સમજવાના છે. હું અહીંયા લખી દઉં છું, મુખ્ય પાયાના જે કારણો છે એ પાયાના કારણોમાં મુખ્ય ત્રણ કારણો છે. તો સાપેક્ષમાં સ્થાયીતા માટેના ત્રણ કારણો, સાપેક્ષમાં ઓછું શિલ્ડિંગ એટલે આપણને ખબર છે કે એનું આકર્ષણ કેન્દ્ર પ્રત્યે વધારે થાય, એ કહેવા માગે છે. બીજું કારણ છે તેની વધુ વિનિમય ઉર્જા. હવે વિનિમયની ઉર્જાનું પ્રમાણ, એનું મૂલ્ય શાના પરથી ખબર પડે, તો મહત્તમ શક્ય વિનિમય કેટલો થાય છે તેના પરથી. કોઈ રચનામાં દસ વખત વિનિમય થાય, કોઈ પરમાણુની ઇલેક્ટ્રોન રચનામાં નવ વખત થાય તો દસ વખત થાય તેની વિનિમય ઉર્જા વધારે હોય માટે તે વધુ સ્થાયી છે, એ રીતે આપણે નક્કી થઈ શકે. અને ઓછું એટલે કે ઓછી કુલંબિક અપાકર્ષણ ઉર્જા. તો આ ત્રણ બાબતો જે છે તે આવા તત્વોને સ્થાયીતા તરફ દોરે છે, સ્થાયીતામાં દોરે છે. તો આ રીતે આપણે આ ત્રણ જે કારણો છે, ત્રણ કારણોને આપણે યાદ રાખીશું. અને મિત્રો, આમાંથી જ્યારે તમને પ્રશ્ન પૂછાય તો એ પ્રશ્ન તમે આ રીતે એક વાક્યમાં, બે વાક્યમાં અને ત્રણ વાક્યમાં પોતાની જાતે સમજીને આપણે એને લખી શકીએ છીએ. થેન્ક યુ.